क्षत्रिय समाज एक जूथ थाय राजकीय सहित समाज में सेवा पोताना समाज ने आगळ लावे ते हेतु साथे समग्र गुजरात में करनी सेनाना गुजरात प्रदेश अध्यक्ष अने राज्य उपाध्यक्ष राज शेखावत द्वारा डभोईना छत्राल गामे थी एकता यात्रा नो प्रारंभ करवामां आव्यो हतो। आ प्रसंगे डभोई क्षत्रिय समाज अने करनी सेनाना आगेवान कुलदीपसिंह अंबालिया, राकेश अंबालिया, रघुवीरसिंह चावड़ा, विक्रमसिंह चावड़ा, दंतुसिंह सोलंकी, वीरपालसिंह राज द्वारा राज शेखावत नो स्वागत करवामां आव्यो हतो। एकता यात्रा छत्रपाल गामे थी निकली डभोई आवता डभोई नांदोदी भागोड़ हरिहर आश्रम खाते पूज्य विजय महाराज ना आशीर्वाद लई एकता यात्रा आगळ बिलोडिया जवा रवाना थई हती। आ भव्य स्वागत करवामां साथे हर सिद्धि माताजी नी आरती बाद प्रेस कॉन्फरेंस योजाई हती। मित्रों जय माताजी। क्षत्रिय एकता यात्रा नुं आयोजन थयुं छे, आजे डभोई तालुकामां छे। हेतु ગામડે ગામે સમાજને સંગઠિત કરવાનું છે, સંગઠિત કરી દરેક ક્ષેત્રમાં આગળ લઈ જવાનું છે। ક્ષેત્ર રાજકીય છે, વ્યવસાયિક છે, શૈક્ષણિક છે અને રોજગારિક છે, અને એ હેતુથી આજે કણીસના પરિવાર મેદાનમાં ઉતરી છે। રાજ શેખાવત, કણીસના પરિવાર ગુજરાત, આપ સૌની વચ્ચે ઉપસ્થિત છે। મિત્રો, આ સમય છે એકતાનો સમય છે, સંગઠનનો સમય છે, સંઘ શક્તિ કલયુગ છે, એટલે દરેક ક્ષેત્રમાં આગળ જવા માટે આપણે સૌ એક થવું પડશે। આ દેશના નિર્માણ માટે આપણે 505 રજવાડા સમર્પિત કર્યા છે, હવે પાછા આપણે ત્યાં જ જવાની આવશ્યકતા છે, એટલે આવો આપણે સૌ સાથે મળી આવનારા સમયમાં જેટલા પણ ચુનાવો આવે એ તમામે તમામ ચુનાવમાં જ્યાં જ્યાં પ્રભુત્વ હોય ન્યા ન્યા આપણા સમાજને આપણે ઉમેદવારી અપાવીએ, એને જીતાડીએ અને એમને રાજપાટ અપાવીએ અને રાજા બનાવીએ, અને સાથે સાથે વ્યવસાયિક ક્ષેત્ર, શૈક્ષણિક ક્ષેત્ર અને વ્યાપારિક ક્ષેત્રમાં પણ આપણે આપણા સમાજને આગળ લઈ જઈએ અને બધા ફાટાઓ દૂર કરીએ અને રોટી વ્યવહાર કરીએ અને ટાંગો ખેંચવાની બંધ કરીએ અને સમાજને સાથે લઈ અને સમાજને ન્યાયનો અધિકાર અપાવીએ। જય હિન્દ, જય ભારત, જય ગરી ગુજરાત। છેલ્લા એક વર્ષથી કરણીસના પરિવાર દ્વારા દર અઠવાડિયે 2-3 દિવસ આ યાત્રા ગુજરાતના જિલ્લાઓ, તાલુકા અને ગામડાઓમાં ચાલુ છે અને આ યાત્રા ચાલુ જ રહેશે જ્યાર સુધી અમે સફળતા નહીં મેળવી લઈએ। આ ભવિષ્યમાં પણ આ યાત્રા ચાલુ રહેશે, આવનારા ચુનાવ પછી પણ યાત્રા ચાલુ રહેશે અને ગામડે ગામડે સમાજને અમે એક કરીને જપીશું। હિતેશ જોશીનો રિપોર્ટ, ડભોઈ।